नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा में ने? तो चलो तैयार थई गया छो बधा भणवा माटे? तो हवे आपणे भणवानुं छे धोरण 1 नुं हिंदी। तमारी पासे छे हिंदी विषयनो लीथो छे, एमां आपणे आजे शुं लखवानुं छे तो के आने शुं कहेवाय? चित्र पहेला आपेलुं छे, शेनुं चित्र छे? घरनुं। માણસો રહે છે, માણસ શેમાં રહે છે? તો કે ઘરમાં। આ શું છે? તો કે ઘરનું ચિત્ર છે। એને હિન્દીમાં એનો અક્ષર છે પહેલો લખેલો ઘ। આપણે આજે હિન્દીનો કયો અક્ષર શીખવાનો છે? તો કે ઘ હશે ઘર। આપણે ગુજરાતીમાં બોલીએ ને કે ઘ ઘરનો ઘ, આ ગુજરાતીમાં છે। અને હિન્દીમાં લખવો હોય તો હિન્દીમાં કેવી રીતે લખાય? તો કે આ રીતના હિન્દીમાં ઘ લખાય। અને બોલવાનું શું? તો કે ઘ હશે ઘર, હિન્દીમાં એ રીતે બોલે। અને ગુજરાતીમાં આપણે શું બોલીએ? ક કલમનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ, અને ઘ ઘરનો ઘ। એવી જ રીતે હિન્દીમાં બોલવાનું, તો કે હિન્દીમાં શું બોલાય? તો કે ઘ હશે ઘર। ઘર એટલે કે ઘર, મનુષ્ય, માણસો જે ઘરમાં રહે છે એને શું કહેવાય? આપણું જે મકાન છે, તમે બધા લોકો રહ્યો છો ને ઘરમાં, એને શું કહેવાય? ઘર। આપ જે આપણે આ અક્ષર શીખવાનો છે તો પહેલાં જો શું કરવાનું? તો કે અહીંયા લખેલો શબ્દ છે ઘર, દેખાય છે ને? અને એ નીચેનો શબ્દ છે હિન્દીમાં એવી જ રીતે લખેલો છે, પણ આ પહેલો અક્ષર છે ઘ, એ કેવો લખેલો છે? માત્ર ટપકા ટપકા કરીને લખેલો છે ને, તો એ ઘને તમારે ટપકા ઉપર વ્યવસ્થિત લાઈન કરી અને ઘૂંટી અને ઘાટો કરી દેવાનો, સમજાઈ ગયું? તો ચાલો શું કરવાનું? ઘ હશે ઘર બોલવાનું અને લખવાનું। આ ઘ છે ટપકા કરેલા, એની ઉપર જ લાઈન કરીને લખવાનું, દેખાય છે બધાને? હવે ઉપર જે રીતે લખેલો છે એવો જ ઘ અહીંયા થવો જોઈએ બધાને। ઘ હશે ઘર, આ શું લખેલું છે? તો કે ઘર ગુજરાતીમાં લખેલું છે અહીંયા નીચે ઘર। ઘર એટલે કે મકાન, આપણે છે ઘરમાં રહીએ છીએ મકાનમાં, એને શું કહેવાય? ઘર કહેવાય આપણું। પછી આગળ જોઈએ તો અહીંયા શું આપેલું છે? ઘ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો। અહીંયા અક્ષરો જે આપેલા છે એમાંથી આના જેવો ઘ કે હિન્દીનો ઘ જે હોય એની ઉપર તમારે આવું ગોળ રાઉન્ડ કરવાનું છે। તો પહેલાં અક્ષરો બધા વાંચી લઈએ, આને શું કહેવાય? તો કે ઘ હશે ઘર, છ હશે છાતા, પછી સ હશે સડક, ન હશે નલ, ઘ હશે ઘર, ક હશે કમલ, ઘ હશે ઘર। તમારે જો યાદ રાખવાનું કે હું કઈ કઈ જગ્યાએ ઘ બોલું છું એ, બરાબર ને? ક્યાં અક્ષરને ઘ કહેવાય? પછી જ્ઞ હશે જ્ઞાની, ઘ હશે ઘર, ત્ર હશે ત્રિશુલ, ક્ષ હશે ક્ષત્રિય, હ હશે હલ, ઘ હશે ઘર, અને ખ હશે ખરગોશ। તો આ શું છે બધા લખેલા અક્ષરો છે? તો કે કક્કાના અક્ષરો છે ને, એને કહેવાય વ્યંજન, સ્વર અને વ્યંજન બંને હોય એટલે આને કક્કાના અક્ષરો કહેવાય। પણ આમાંથી તમારે શું કરવાનું છે? તો કે જે આના જેવો ઘ છે, આપણે આજે એક જ શબ્દ શીખવાનો છે, ઘ હશે ઘર, તો આના જેવો જે ઘ હોય એ તમારે આમાંથી શોધવાનો અને એની ઉપર ગોળ કરવાનું। તો જો લાઈનમાં એક એક શબ્દ બોલતી જઈશ અને એની ઉપર ગોળ કરવાનું, તમારે એ રીતે જ કરવાનું છે। શું છે આ પહેલો અક્ષર? તો કે ઘ હશે ઘર, આના જેવો દેખાય છે? તો કે હા, તો તમારે એની ઉપર આવી રીતે પેન્સિલથી ગોળ રાઉન્ડ કરી દેવાનું, દેખાઈ ગયું વ્યવસ્થિત? જે અક્ષર ઉપરના અક્ષર જેવો ઘ હોય માત્ર એની ઉપર જ તમારે ગોળ કરવાનું। પછી આ બીજો અક્ષર જુઓ તો આ છે આના જેવો ઘ છે તો કે નથી, તો એની ઉપર ગોળ કરવાનું નહીં કરવાનું, બરાબર ને? પછી આ શું છે? તો કે સ, હું બોલી દઈએ ને, સ હશે સડક કહેવાય, અને શું કહેવાય? આપણે ગુજરાતીમાં બોલીએ તો કે સ સસલાનો સ, તો આ છે ઘ આના જેવો છે ઘ તો કે નથી? આપણે માત્ર આ એક જ અક્ષર જોવાનો કે આના જેવો જે ઘ હોય એની ઉપર ગોળ કરવાનો, તો આ છે એના જેવો તો કે નથી? પછી આ અક્ષર કયો છે? તો કે એ છે આના જેવો જ છે ને, ઘ દેખાય છે, તો તમારે એની ઉપર પેન્સિલથી ગોળ રાઉન્ડ કરી દેવાનું, ઘ હશે ઘર, ઘર એટલે ઘર। પછી આ શું આપેલું છે? તો કે ક હશે કમલ, પછી આ તો કે પાછો ઘ છે આના જેવો તો કે હા, તો તમારે એની ઉપર પણ ગોળ કરી દેવાનું, ઘ હશે ઘર।
चलो पछी नीचेनी लाइन में जोईए अक्षरो, तो आ शू छे तो के ज्ञ, पछी आ अक्षर तो के घ हशे घर। बोलतू जावानू अक्षर घ हशे घर, घर एटले के घर। पछी आ शू छे आना जेवो अक्षर छे तो के नथी, तो आने शू कहेवाय त्र कहेवाय। पछी तो के क्ष, क्षत्रियनो क्ष, हिंदी में बोलवानू के क्ष हशे क्षत्रिय। पछी आ अक्षर तो के ह हशे हल, आना जेवो घ छे आ नथी ने, तो एनी ऊपर पण आपणे काय करवानुं नहीं। त्यार पछीनो अक्षर जोईए तो आ शू छे आना जेवो देखाय छे तो के हा, तो तमारे एनी ऊपर गोळ करी देवानुं। घ हशे घर। चलो पछी अक्षर छे शू छे तो के ख हशे खरगोश। हवे अक्षर आपेला नथी, चलो आपणे जोई लईए के अक्षरो जे आपेला हता एमां केटला घ आपेला हता, तो के एक बे त्रण चार अने पांच छे घ हशे घर। तमारे बधाने पांच अक्षरो ऊपर गोल राउंड करवाना छे। थई गया बधाने आ रीते व्यवस्थित सरस। बीजा एक अक्षर ऊपर खोटी रीते काई पेन्सिलना लीटा करवाना नहीं, मात्र ज्यां घ देखाय छे एनी ऊपर ज गोल करवानुं। चलो त्यार पछी हवे जोईए के अहींया लखेलुं छे पढ़ो एटले के वाँचो, रंग पूरो अने बिंदुओ को मिलावो मतलब टपकाने जोड़ो। अहींया अक्षर आपेलो छे अने पहेला वाँचवानो क्यो अक्षर छे तो के घ हशे घर, घर एटले घर। पछी अहींया शुं करवानुं, जो त्रण चोरस बॉक्स आपेला छे त्रणेयमां अलग अलग, आ अक्षर मात्र वाँचवानो छे एमां काई लखवानुं नथी। पछी आमां शुं करवानुं छे तो के रंग पूरवानो छे। અહીંયા જે વચ્ચે ખાલી જગ્યા આપેલી છે એમાં રંગ પૂરવાનો, કલર ન હોય તો શું કરવાનું તમારે, માત્ર પેન્સિલથી આ રીતે કલર પૂરવાનો છે બધાએ। ઘ હશે ઘર બોલવાનું અને જે આ લાઈન કરેલી છે લાઈનની બહાર પેન્સિલ નીકળવી જોઈએ નહીં, લખો એ બરાબર ને। ઘ હશે ઘર એટલે ઘર, કલર ન હોય તો લેવા જવાની જરૂર નથી, પેન્સિલથી જ કલર પૂરી દેવાનો જો આ રીતે। ઘ હશે ઘર, ઘર એટલે ઘર, બોલતું જવાનું બધાય ઘૂંટતા છે। શું કહેવાય આને તો કે ઘ હશે ઘર। આવી રીતે પેન્સિલથી આખા ઘની અંદર તમારે કલર પેન્સિલથી પૂરી દેવાનો, કલર લેવા માટેની ખોટી જીદ મમ્મી પાસે કરવાની નહીં। અત્યારે સ્કૂલ ચાલુ નથી, સ્કૂલ ચાલુ હોય તો કલર જોઈ જરૂરી છે કે કલર પૂરાવે, અત્યારે હું તમને પેન્સિલથી જ કરાવું છું કલર, એટલે તમારે બધાએ પણ પેન્સિલથી જ કલર પૂરી દેવાનો બરાબર ને। જ્યારે હું કલરથી કહું કે કલર પૂરવાનો છે ત્યારે કલર પૂરવાનો, અત્યારે બધાય લીથામાં છે લખો એ શેનાથી કરવાનું, માત્ર પેન્સિલથી દેખાય છે જો આ રીતે કલર તમારે રંગ પૂરી દેવાનો છે। આને શું કહેવાય તો કે ઘ હશે ઘર, ઘર એટલે કે ઘર। પછી આગળ જોઈએ તો કે બિંદુઓ કો મિલાવો મતલબ ટપકાને જોડો। અહીંયા જો આ ઘ આપેલો છે એને તીરને નિશાન કરીને બતાવેલ જ છે તીર, કે કઈ રીતે પહેલાં આપણે લીટી કરવાની। અહીંયા પણ જો પહેલાં ક્રમ આપેલા છે એક ક્રમ, પછી બે, અહીંયા તીરની નિશાની જે બાજુ કરેલી છે એ સાઈડ તમારે પેન્સિલની લાઈન કરવાની, તો નંબર એક છે ત્યાંથી શરૂઆત કરવાની, તો નંબર એક અહીંયા લખેલો છે પેન્સિલની ત્યાંથી શરૂઆત કરવાની લખવાની, તો ઘૂંટવાનું। અહીંયા તીરની નિશાન કરેલું છે, પછી નંબર બે આપેલું છે તો ત્યાંથી લઈને પેન્સિલની લાઈન સીધી નંબર ત્રણ ક્યાં આપેલું છે ત્યાં સુધી પહોંચાડી દેવાની। નંબર ત્રણ જો અહીંયા છે તો ત્યાંથી અહીંયા નીચે એરો કરેલ છે તો સીધી લાઈન એની ઉપર જ પેન્સિલની થાવી જોઈએ, ટપકા કરેલા છે। પછી ત્રણ પછી શું આવે તો કે નંબર ચાર, તો ચાર અહીંયા આપેલા છે, અહીંથી આ સાઈડ તીર કરેલું છે નિશાન, તો આપણે અહીંયા સીધી લીટી કરવાની। ચાલો થઈ ગયું, આ કયો અક્ષર છે તો કે ઘ હશે ઘર, પહેલાં રંગ પૂરવાનો પછી જે ટપકા આપેલા હતા ટપકા જોડીને અક્ષર પૂરો કરવાનો। ચાલો થઈ ગયું બધાને અહીંયા સુધી સરસ, તો હવે આગળ જોઈએ કે પઢો ઓર લીખો વાંચો અને લખો। અહીંયા અક્ષર આપેલા છે
કક્કાનો કયો અક્ષર? તો કે ઘ હશે ઘર. આ જે અક્ષર છે એ વાંચતો જવાનો અને અહીંયા ટપકા ટપકા કરેલા દેખાય છે એની ઉપર ઘૂંટીને લખવાનું છે. તો પહેલી લાઇનમાં પહેલાં આપણે અક્ષરો બોલતા જવાનું અને લખતું જવાનું. ઘ હશે ઘર, ઘર એટલે ઘર. પછી અહીંયા આગળ જુઓ આની લાઇનમાં જે અક્ષર લખેલા છે એ કેવી રીતે લખેલા છે, તો કે ટપકા ટપકા કરીને લખેલા છે. આપણે એને ટ્રેસિંગ કરવાનું, મતલબ કે ઘૂંટવાનું, ઘૂંટીને અક્ષર આના જેવો ઘાટો કરી દેવાનો, બરાબર. તો ચાલો લાઇનમાં વ્યવસ્થિત લીટી કોઈ આડાવડી ન થાય એ રીતે ટપકા છે એની ઉપર જ લાઇન કરવાની. ઘ હશે ઘર, ઘર એટલે ઘર. જો થઈ ગયો, આવી રીતે ટપકા છે એની ઉપર જ લાઇન કરીને લખવાનું છે. તો બીજો અક્ષર લખો. ઘ હશે ઘર, ઘર એટલે ઘર. હજી ત્રીજી વાર લખેલો છે અક્ષર, તો એમાં પણ લખવાનું એ જ રીતે. ઘ હશે ઘર, ઘર એટલે ઘર. જો કેવા અક્ષર ઘાટા દેખાય છે ને, અહીંયા નીચેના લાઇનમાં જુઓ બાકી છે, આપણે લખ્યું નથી, તો એ અક્ષર કેવા દેખાય છે? ટપકા ટપકા કરેલા છે તો આછા આછા દેખાય છે. હવે અહીંયા આપણે ઘૂંટી અને અક્ષરોને ઘાટા કરી દીધા છે એટલે વ્યવસ્થિત દેખાય છે. હવે જો અહીંયા બે ખાના ચોરસ ખાલી આપેલા છે તો એમાં શું કરવાનું? આ ઘ હશે ઘર જે લખ્યો છે એ આપણે ટપકા કરેલા નથી પણ જાતે લખવાનો. એમાં ઘ હશે ઘર, આ અક્ષર જે છે આગળ લખેલો એ તમારે અહીંયા જાતે લખવાનો છે. પછી હજી એકવાર લખવાનું. ઘ હશે ઘર, ઘર એટલે ઘર. એક બે ત્રણ ચાર અને પાંચ વખત લખ્યા. કેટલી વાર આપણે લખ્યા? ઘ હશે ઘર પાંચ વખત. હવે નીચેની લાઇનમાં જઈએ તો અહીંયા પેલો છે ઘ હશે ઘર. આગળ જોવાનું તો ટપકા કરેલા છે એની ઉપર પેન્સિલથી લાઇન કરી અને ઘૂંટવાનું. ઘ હશે ઘર. પછી બીજી વાર લખવાનું. ઘ હશે ઘર. જો આગળ આપણે એટલે જોઈ ગયા ને, એમાં ત્રણ ઘ આપેલા હતા ટપકા કરેલા અને અહીંયા જો તો માત્ર બે જ આપેલા છે. અહીંયા તમારે ત્રણ વખત જાતે લખવું પડશે ને, એક એક અક્ષર વધતો થશે તમારે લખવાનું. શા માટે? તો કે આપણે આટલી વાર લખ્યા છે ઘ અને શીખા કલર પૂર્યો, તો હવે તો આપણે લખતા આવડી જાય ને અક્ષર, તો હવે એ જ અક્ષર જાતે લખવાનો છે ટપકા વગર. ઘ હશે ઘર, ઘ હશે ઘર, ઘ હશે ઘર એટલે ઘર. આવી રીતે ત્રણ ખાના છે તો ત્રણેયમાં અક્ષર તમારે જાતે લખી નાખવાનો. ચાલો હજી નીચે એક લાઇન આપેલી છે તો ઘ હશે ઘર. અહીંયા એક જ અક્ષર લખેલો છે ટપકા કરીને, પછી બીજા બાકીના છે ખાલી જગ્યા છે એમાં બધા અક્ષરો જાતે લખવાના. ઘ હશે ઘર, ઘર એટલે ઘર. થઈ ગયો એક અક્ષર ઘૂંટીને લખી નાખો બધાએ. હવે નીચે જોઈએ તો આ જે અક્ષર છે ખાલી જગ્યા એમાં જાતે લખવાનો આ રીતે. ઘ હશે ઘર, ઘ હશે ઘર, ઘ હશે ઘર, ઘ હશે ઘર એટલે ઘર. ચાલો બધાને વ્યવસ્થિત લખી લીધા ઘ હશે ઘર અને આવડી ગયો લખતા અક્ષર, સરસ. તો ચાલો આજ માટે આપણે આ એક જ પેજ લખવાનું છે. તો ચાલો બધાને આ અક્ષર મેં જે આજે કરાવેલો છે આ ત્રણ વખત જે રીતે આમાં લખેલો છે એવી જ રીતે તમારે તમારી રફ નોટમાં ઘ લખવાનો છે. કેટલી વાર? આ ત્રણ વાર જે રીતે લખેલો છે, એક બે ત્રણ ચાર અને પાંચ વખત. આ ઘની ત્રણ લાઇન પાંચ વખત તમારે રફ નોટમાં લખવાની છે. સમજાઈ ગયું હોમવર્ક શું કરવાનું એ? ચાલો થેન્ક યુ, આજ માટે આપણે આટલું જ કરવાનું છે. આગળના લેક્ચરમાં આપણે લીધામાં જે આગળનું પેજ છે એમાં કરીશું.